હેલો ફ્રેન્ડ સ્વાગત છે આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં હું ભાવનાબેન રાઠોડ ચોડીનું શાક બનાવવા માટે અહીંયા મેં અઢીસો ગ્રામ ચોડી લીધેલી ચોડીને એકદમ સારી રીતે બે પાણી ધોઈ અને પછી આ રીતે નાના ટુકડામાં સમારી લીધી છે તો ચોડીનું શાક બનાવશું પણ શાક બનાવતા પહેલાં ચોડીના શાક માટે ઉમેરવા એક સ્પેશિયલ મસાલો તૈયાર કરી લઈએ તો મસાલો બનાવવા માટે એક મિક્સર જાર લીધેલું છે મિક્સર જારમાં પાંચ કડી લસણ ઉમેરશું લસણ ના ખાતા હોય તો તમારે લસણ નહીં ઉમેરવાનું એક મરચાંના ટુકડા બે ટુકડા આદુના અને સાથે બે ચમચી જેટલી દાળિયાની દાળ ઉમેરશું તમારી પાસે જો દાળિયાની દાળ ના હોય તો થોડા સિંગદાણાનો ઉપયોગ કરી શકો છો બધું જ એકદમ સરસ પીસી લેશું અહીંયા મસાલો પીસી અને તૈયાર છે તો પીસેલો મસાલો એક પ્લેટમાં કાઢી લેશું ફ્રેન્ડ્સ આજનું શાક એક અલગ મસાલા સાથે અને એકદમ સ્વાદિષ્ટ તૈયાર થવાનું છે હવે એ જ મિક્સર જારમાં હું બે ટમેટા પણ પીસી લઉં છું અહીંયા અમે મોટી સાઇઝના બે ટમેટા લીધેલા છે તો ટમેટાના ટુકડા કરી અને આપણે મિક્સર જારમાં લઈ લઈશું આ મિક્સર જાર તમારે ધોઈને સાફ કરીને ફરી પાછું ટમેટા પીસવાની જરૂર નથી આ રીતે મીડિયમ સાઈઝના ટુકડા કરશો એટલે ટમેટા ઝડપથી પીસાઈ જશે ટમેટાની પ્યુરી પણ તૈયાર કરી લેશું અહીંયા ટમેટા પીસી અને તૈયાર કરી લીધા છે તો ટમેટાની પ્યુરી એક મિક્સિંગ બાઉલમાં લઈ લેશું અને ટમેટાની પ્યુરી સાથે જ આપણે થોડા મસાલા કરી લેશું મસાલામાં બે ચમચી લાલ મરચું પાવડર ઉમેરશું લાલ મરચું પાવડર તમારા સ્વાદ મુજબ વધારે કે ઓછું કરી શકો છો અડધી ચમચી હળદર ઉમેરશું અને સાથે એક ચમચી ધાણાજીરું ઉમેરી દેશું બધું જ એકદમ સરસ મિક્સ કરી લેશું તમે કહેશો કે ટમેટાની પ્યુરીમાં કેમ મસાલા કર્યા અલગથી કેમ ના ઉમેર્યા પણ ફ્રેન્ડ્સ આ રીતે ટમેટાની પ્યુરીમાં મસાલા ઉમેરી અને જ્યારે તમે શાક બનાવશો તો શાક એકદમ સ્વાદિષ્ટ તૈયાર થશે અને આ રીતે ટમેટાની પ્યુરી સાથે મસાલા ઉમેરવાથી મસાલા થોડા ફૂલી જશે પરિણામે મસાલાનો એકદમ સરસ ટેસ્ટ આવી જશે તો અહીં આપણી ટમેટાની પ્યુરી તૈયાર છે ગ્રીન મસાલો તૈયાર છે તો હવે શાક બનાવશું શાક આજે આપણે કુકરમાં જ બનાવશું તો કુકરમાં તેલ ઉમેરશું તેલ ગરમ થતાં અડધી ચમચી રાઈ ઉમેરશું અને સાથે જ અડધી ચમચી જીરું પણ ઉમેરી દેશું થી બાર દાણા સૂકી મેથી પણ ઉમેરી દેશું મેથીનો પણ આ શાકમાં બહુ સરસ સ્વાદ આવે છે અને ફ્રેન્ડ્સ હું તો તમને સજેસ્ટ કરીશ કે તમે દરેક શાકમાં મેથીનો ઉપયોગ કરો મેથી આપણા હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે આ રીતે તમે શાકમાં ઉપયોગ કરશો તો ખાવાવાળાને ખબર પણ નહીં પડે અને બધાને હેલ્થ બેનિફિટ પણ મળશે અહીંયા તમે જુઓ કે થોડી જ વારમાં આપણા જીરું અને મેથી સારી રીતે કકડી ગયા છે થોડી હિંગ ઉમેરશું અને જે આપણે ગ્રીન મસાલો તૈયાર કરીને રાખેલો છે એ ઉમેરી દેસું એક વખત તેલ સારી રીતે ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી નાખવાની અને ધીમા ગેસની ફ્લેમ ઉપર જ આ મસાલો સારી રીતે સાંતળી લેવાનો જેથી આદુ મરચાં અને લસણની એકદમ સરસ ફ્લેવર આ શાકમાં આવી જાય તો અહીંયા થોડી જ વારમાં આપણો ગ્રીન મસાલો તેલમાં એકદમ સરસ સાંતળાઈ ગયો છે હવે જે આપણે મસાલા પેસ્ટ તૈયાર કરીને રાખેલી છે એ ઉમેરી દેસું અને સારી રીતે મિક્સ કરી લેશું અને મસાલા પેસ્ટ એકદમ ઝડપથી સંતળાઈ જાય એ માટે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેશું હવે કઢાઈમાં ઉમેરી બધી સામગ્રી એકદમ સરસ સંતળાઈ જાય તેલ છૂટવું પડે પછી આગળની વસ્તુ ઉમેરશું હવે અહીંયા તમે જુઓ કે કૂકરમાં રહેલી બધી સામગ્રી એકદમ સરસ સાંતળાઈ ગઈ છે અને તેલ છૂટું પડવા માંડ્યું છે હવે જે સમારીને રાખેલી ચોડી છે એ કૂકરમાં ઉમેરી દેસું અને મસાલા પેટ સાથે એકદમ સરસ મિક્સ કરી લેશું ચોડી પણ મસાલા પેટ સાથે એકદમ સારી રીતે સાંતળી લેવાની પછી જ પાણી ઉમેરવાનું ફ્રેન્ડ્સ મારા દરેક શાકની રેસીપીમાં હું તમને આ ટકોર કરતી હોઉં છું કે શાક તમે કડાઈમાં કે કૂકરમાં બનાવતા હોય શાક એકદમ સરસ સંતળાઈ જાય પછી જ પાણી ઉમેરવાનું જેથી મસાલાની એકદમ સરસ ફ્લેવર શાકમાં આવી જાય ઘણી વખત એવું બનતું હોય છે કે શાક તમે કડાઈ કે કૂકરમાં ઉમેર્યા ભેગું તરત જ પાણી ઉમેરી દો એટલે શાક તૈયાર થઈ જાય ને તો પણ રસો અને તેલ અલગ જ રહેતા હોય છે અને શાકનો પ્રોપર સ્વાદ આવતો નથી હોતો કૂકરમાં ઉમેરેલી ચોળી પણ મસાલા સાથે એકદમ સરસ મિક્સ થઈ જાય તેલ છૂટું પડી જાય એ પછી જ આપણે પાણી ઉમેરશું અહીંયા કૂકરમાં ઉમેરેલી ચોળી પણ મસાલા પેસ્ટ સાથે એકદમ સંતળાઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે તેલ છૂટું પડવા માંડ્યું છે આ ટાઈમે નાના અડધા ગ્લાસ જેટલું પાણી કૂકરમાં ઉમેરી દઈશું પાણીનું પ્રમાણ તમારે રસો કેટલું જોઈએ એ પ્રમાણે ઉમેરવાનું જો તમારે વધારે રસાવાળું શાક બનાવવું હોય તો એ પ્રમાણે પાણી ઉમેરવાનું અત્યારે હું મીડિયમ રસાવાળું શાક બનાવું છું એટલે મેં અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરેલું છે હવે કૂકરનું ઢાંકણ ઢાંકી દેસું અને ધીમા ગેસની ફ્લેમ ઉપર શાક તૈયાર થવા દેસું શાક ક્યારેક ફાસ્ટ ફ્લેમે તૈયાર નહીં કરવાનું ધીમા ગેસે તમારું શાક તૈયાર થશે એ શાકની મીઠાશ એકદમ સરસ આવશે અને કૂકરમાં આપણે ત્રણ સીટી કરી લેશું કુકરમાં ત્રણ સીટી થઈ ગઈ છે અને હવા એની મેળે રિલીઝ થઈ ગઈ છે કુકરનું ઢાંકણ ખોલી અને જોઈ લઈએ વાવ શાકનો દેખાવ તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત લાલ ચટક કલર આવેલો છે તો ફ્રેન્ડ્સ જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય એવું શાક તૈયાર થયું છે ને તો તૈયાર થયેલું શાક ગરમા ગરમ ફુલકા રોટલી સાથે સૌ કરશું તો ફ્રેન્ડ્સ તૈયાર થયેલું શાક સર્વ કરેલું છે તમે રેગ્યુલર શાક બનાવો એના કરતાં ચોળીનું શાક થોડો વધારે ચડિયાતા મસાલા માગી લે છે તો આજે આપણે એકદમ સ્વાદિષ્ટ એવું ચડિયાતા મસાલા સાથે આ શાક તૈયાર કરેલું છે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલું બેલ પ્રેસ કરો જેથી આવનારા નવા વિડીયો સૌથી પહેલાં આપને મળે આ જ રીતે બનાવો અને કમેન્ટમાં જણાવો કે આપને પરફેક્ટ માપ અને સ્પેશિયલ મસાલા સાથે બનેલા ચોળીના શાકની રેસીપી કેવી લાગી આજે બસ આટલું જ મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય થેન્ક યુ